કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચલો આજે આપણે ધોરણ 2 માં હિન્દી વિષય વિશે અભ્યાસ કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો, તમારો હિન્દી વિષયનું પાઠ્ય પુસ્તક, પેન્સિલ, રબર, સંચો તમારી પાસે રાખો. અગાઉ મેં તમને હિન્દી વિષયનો અભ્યાસ કરાવ્યો હતો ને, અને એનું હોમવર્ક પણ તમને આપ્યું હતું, તો તમે બધાએ કર્યું જ હશે. તો ચલો આપણે આજના અભ્યાસ તરફ આગળ વધીશું. તો ચલો અગાઉ આપણે યુનિટ નંબર 36 સુધીનો અભ્યાસ કર્યો હતો, તો હવે આપણે યુનિટ નંબર 47માં અભ્યાસ કરીશું. તો ચલો સૂચના વાંચીશું. નીચેના હિન્દી સ્વરોમાં ખૂટતા સ્વર લખો. નીચેના હિન્દી સ્વરોમાં ખૂટતા સ્વરો લખો. એટલે આપણને અહીંયા સ્વર આપેલા છે, તો એમાં અહીંયા જે ખૂટતા જે સ્વર હોય એ આપણે લખવાનું છે. તો શું છે આ? અ અ છે. શું છે? અ અજગર કા છે. શું છે? અ અજગર કા. તો આપણે અહીંયા લખીશું. ત્યારબાદ અહીં ખાનું ખાલી આપેલું છે, તો એમાં લખીશું આ આંકાર. શું લખીશું? આ આંકાર. ત્યારબાદ ત્યારબાદ ઈ ઇમલીકાઈ. શું છે આ? ઈ ઇમલીકાઈ. ઈ ઇમલીકાઈ. પછી શું આવે? ઈ ઇકકાઈ આવે. શું આવે? ઈ ઇકકાઈ. તો અહીંયા આપણે લખ્યું ઈ ઇકકાઈ. ત્યારબાદ ઉ ઉલ્લુકાઉ છે. શું છે આ? ઉ ઉલ્લુકાઉ. ઉલ્લુકાઉ. પછી આવે અહીંયા ખાલી ખાનું આપ્યું છે, તો એ પછી આવે ઉ ઉનકાઉ. શું આવે? ઉ ઉનકાઉ. ત્યારબાદ આ છે રુ. ત્યારબાદ આ છે રુ ઋષિકારો. શું છે? રુ ઋષિકારો. ત્યારબાદ રુ ઋષિકા. રુ પછી આવે ઋષિકા. રુ પછી આવે ઈ ઈરિકાઈ. શું આવે? ઈ ઈરિકાઈ. ત્યારબાદ એ એંકકાઈ. શું છે આ? એ એંકકાઈ. એ એંકકા. એ પછી આવે અહીંયા ખાનું ખાલી આપ્યું છે, તો અહીંયા આપણે લખીશું ઓ ઓટકાઓ. શું લખીશું? ઓ ઓટકાઓ. ત્યારબાદ આ છે ઓ ઔષધ કાઓ. શું છે? વાલા વિદ્યાર્થી મિત્રો, આ લખ્યું છે અને કાનો બે માત્ર ઓ ઔષધમાં. ત્યારબાદ અહીંયા આવશે, અહીંયા ખાનું ખાલી આપ્યું છે, ત્યાં લખીશું અ અંગુર કા. શું લખવાનું છે? અ અંગુર કા. તો ચલો આપણે હિન્દીમાં જે સ્વરો ખૂટતા હતા એનો અભ્યાસ કર્યો. તો ચલો યુનિટ નંબર 37 આપણે પૂર્ણ કર્યો.
જણાવીશું. એમાં નીચેના હિન્દી મૂળાક્ષરો વાંચો, મહાવરો કરો અને લખો. સૂચના ફરીથી વાંચીશું. નીચેના હિન્દી મૂળાક્ષરો વાંચો, મહાવરો કરો અને લખો. એટલે આપણને અહીંયા હિન્દીના મૂળાક્ષરો આપેલા છે, તો એને આપણે લખવાનું છે અને સાથે સાથે બોલતા પણ જવાનું છે. તો આ છે ક, કમલકા ક. શું છે ક? કમલકા ક. કમલને ગુજરાતીમાં કમળ કહેવાય. ત્યારબાદ આ છે ખ, ખરલકા ખ. શું છે ખ? ખરલકા ખ. ખરલને ગુજરાતીમાં ખાંડણી કહેવાય. શું કહેવાય? ખરલને ગુજરાતીમાં ખાંડણી કહેવાય. ત્યારબાદ ગ, ગધા કા ગ. શું છે ગ? ગધા કા ગ. ગધાને ગુજરાતીમાં ગધેડો કહેવાય. ક, ગરકા ગ. ક, ગરકા ગ. ઘરને ગુજરાતીમાં ઘર કહેવાય. ચ, ચરખા કા ચ. શું છે ચ? ચરખા કા ચ. ચરખાને ગુજરાતીમાં રેટિયો કહેવાય. શું કહેવાય? ચ, ચરખા કા ચ. ચરખાને ગુજરાતીમાં રેટિયો કહેવાય. છ, છત્રી કા ચ. શું છે છ? છત્રી કા ચ. ત્યારબાદ જ, જગકાજ. શું છે જ? જગકાજ. જગને ગુજરાતીમાં જગ કહેવાય. શું કહેવાય? જગને ગુજરાતીમાં જગ કહેવાય. ચ, ચંડા કાજ. શું છે જ? ચંડા કાજ. ચંડા એટલે કે રાષ્ટ્રધ્વજ. શું થાય? ચંડાને ગુજરાતીમાં કહેવાય. ત્યારબાદ ટ, ટમાટર કાટો. શું છે ટ? ટમાટર કાટો. ટમાટરને ગુજરાતીમાં ટામેટું કહેવાય. શું કહેવાય? ટમાટરને ગુજરાતીમાં ટામેટું કહેવાય. ઠ, ઠઠેરે કાઠ. શું છે ઠ? ઠઠેરે કાઠ. ઠઠેરાને ગુજરાતીમાં કંસારો કહેવાય. શું કહેવાય? કંસારો કહેવાય. ડ, ડમરું કાઢ. શું છે ડ? ડમરું કાઢ. ડમરુંને ગુજરાતીમાં ડમરું જ કહેવાય. ડ, ડકના કાઢ. ઢ, ડકના કાઢ. ઢ, ડકના કાઢને ગુજરાતીમાં ઢાંકણું કહેવાય. વસ્તુને ઢાંકવા, વાસણને ઢાંકવા માટે આપણે ઢાંકણાનો ઉપયોગ કરીએ છીએ, કરીએ છીએ ને. સરસ. અણ, બાણકાવણ. શું છે આ? અણ, બાણકાવણ. બાણને ગુજરાતીમાં બાણ જ કહેવાય. શું કહેવાય? બાણને ગુજરાતીમાં બાણ જ કહેવાય. ત્યારબાદ આ છે ત, તલવાર કા ત. છે શું છે ત? તલવાર કા ત. ત, તલવાર કા ત. ત, તલવાર તો તમે જોઈ છે ને, કેવી ધારદાર હોય છે, હોય છે ને. ત્યારબાદ થ, થર્મસ કા થ. શું છે થ? થર્મસ કા થ.
થર્મસનો ઉપયોગ આપણે ચાને ગરમ રાખવા માટે કરીએ છીએ. શા માટે થર્મસનો ઉપયોગ ચાને ગરમ રાખવા માટે કરવામાં આવે છે. છે દ દવાતકા દ. શું છે દ દવાતકા દ? દવાત એટલે કે શાહીનો ખડિયો થાય. ગુજરાતીમાં શું થાય? શાહીનો ખડિયો. ધ ધજાકા દ. શું છે ધ ધજાકા દ? ધજા મંદિર ઉપર લગાવવામાં આવે છે ને. ધજા કેવી હોય? ધજા કેસરી અને સફેદ રંગની હોય છે. જોઈ છે ને તમે બધાએ ધજા. ન નલકા ન. શું છે ન નલકા ન? નળ એટલે કે ગુજરાતીમાં નળ કહેવાય. નળનો ઉપયોગ આપણે પાણી ભરવા માટે કરીએ છીએ ને. નળમાંથી પાણી આવે છે ને. પ પતંગકા પ. શું છે પ પતંગકા પ? પતંગ તમે બધાએ જોઈ છે ને. પતંગ ઉત્તરાયણના દિવસે ચઢાવવામાં આવે છે. આવે છે ને પતંગ. કેવી હોય પતંગ? રંગબેરંગી હોય છે. હોય છે ને પતંગ રંગબેરંગી. ફ ફલકા. શું છે ફ ફલકા? ફળને ગુજરાતીમાં ફળ કહેવાય. શું કહેવાય? ફળને ગુજરાતીમાં ફળ કહેવાય. બ બસકા બ. બ બસકા બ. બ બસનો ઉપયોગ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, મુસાફરી કરવા માટે કરીએ છીએ ને. બસ તો તમે બધાએ જોઈ જ હશે. બસ ક્યાં હોય છે? બસ બસ સ્ટેન્ડમાં હોય છે ને. તો એ બસનો ઉપયોગ આપણે એક સ્થળેથી બીજી જગ્યા બીજા સ્થળે જવા માટે કરીએ છીએ. ત્યારબાદ પ ભક્તકા પ. શું છે પ ભક્તકા બ? ભક્તને ગુજરાતીમાં ભક્ત કહેવાય. મ મગરકા મ. છે શું છે મ મગરકા મ? મગરને ગુજરાતીમાં મગર જ કહેવાય. શું કહેવાય? મગરને ગુજરાતીમાં મગર જ કહેવાય. ય યતિકાય. શું છે ય યતિકાય? ત્યારબાદ ર રથકાર. શું છે ર રથકાર? લ લડકા કાલ. શું છે લ લડકા કાલ? લડકા એટલે કે છોકરો થાય. શું થાય? લડકાને ગુજરાતીમાં છોકરો કહેવાય. વ વજન કાવ. શું છે વ વજન કાવ? આપણે કોઈ વસ્તુ ખરીદવા જઈએ છીએ તો એને વજન ઉપર વજન કરીને આપવામાં આવે છે ને. તો વ વજન કાવ. સ સરબત કા. શું થાય? સ સરબત કા. સ સરબત કા? સરબત ને ગુજરાતીમાં શરબત જ કહેવાય. ત્યારબાદ સ ષટકોણ કહેવાય. શું કહેવાય? સ ષટકોણ કા. સ સપેરેકા. શું છે સ સપેરેકા? સપેરા એટલે કે મદારી. સાપ પકડનાર મદારી.
हल्का ह सुचे ह हल्का ह क्ष क्षत्रिय का क्ष त्यार बाद त्र त्रिशूल का त्र त्रिशूल ने गुजराती में त्रिशूल छे शू कहवाय त्रिशूल ने गुजराती में त्रिशूल कहवाय पछी त्यार बाद ज्ञ यज्ञ का ज्ञ शू छे ज्ञ यज्ञ का ज्ञ त्यार बाद छे स्वर आ शू छे अ छे अ अजगर का अजगर का अ ए स्वर छे शू छे स्वर छे चलो आपणे 38 नो युनिट पूर्ण कर्युं ने तो चलो हवे आपणे आगळ बीजो अभ्यास करीशुं હવે યુનિટ નંબર 39 માં અભ્યાસ કરીશું નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો એટલે આપણને અહીંયા શબ્દો આપેલા છે એને વાંચવાના છે અને સાથે સાથે આપણે લખતું પણ જવાનું છે તો ચલો દ લ શું લખ્યું છે દ લ તો લખવાનું દ લ ત્યારબાદ જ લ શું છે જ લ છ લ શું છે છ લ પછી ફ લ શું છે ફ લ ફ લ ન લ શું છે ન લ જ ગ શું છે જ ગ પ ગ મ ગ ઠ ગ શું છે ઠ ગ ડ ગ શું છે ડ ગ ત્યારબાદ સરળ શું છે સ ર લ નકલ શું છે ન ક લ ફસલ ફ ल महल महल चहल
ચહલ મગર લખ્યું છે મગર મટર શું છે મટર સફર શું છે સફર કમર નગર છે નગર તો ચલો કુવક્ષાનો અભ્યાસ કર્યો આપણે શબ્દોનો અભ્યાસ કર્યો એનો શબ્દો વાંચ્યા અને આપણે સાથે સાથે લખતા પણ ગયા તો ચલો હવે યુનિટ નંબર 40 કયું યુનિટ નંબર 40 નીચેના હિન્દી વાક્યો વાંચો અને મહાવરો કરો અહીંયા આપણને હિન્દીમાં વાક્યો આપેલા છે તો એનો આપણે મહાવરો કરવાનો છે એટલે કે લખતું પણ જવાનું છે અને સાથે સાથે બોલવાનું પણ છે અસન વન ચલ શું લખ્યું છે અસન વન ચલ અસન વન ચલ ત્યારબાદ ગગન ફલ ચક ગગન ફલ ચક એટલે કે ગગન ફળને ચક ઉદય ખત પડ શું લખ્યું છે ઉદય ખત પડ એટલે કે ઉદય ખત એટલે કે પત્ર વાંચ ઉદય ખત પડ તો ચલો આપણે યુનિટ નંબર 40ને પણ પૂર્ણ કર્યું હવે યુનિટ નંબર 41માં આપણે અભ્યાસ કરીશું તો એમાં સોપાન નંબર 1 છે શું લખ્યું છે રતન ચાલ ચલ એટલે કે ચાલ રતન ઝટપટ ચલ કેવું ચાલવાનું કહે છે ને રતન ઝટપટ ચલ એટલે કે રતન તું ઝડપથી ચાલ રતન નળ તક ચલ શું છે અહીંયા નળ છે પાણીનો દેખાય છે તમને ચિત્રમાં દેખાય છે ને તો રતન નળ તક ચલ એટલે કે રતન પાણીનો નળ જ્યાં છે ત્યાં સુધી તું ચાલ રતન નળ પર જલ પર શું કહે છે રતન નળ પર જલ પર એટલે કે રતન નળ ઉપર જ્યાં પાણી આવે છે તો જલ એટલે કે પાણી પર રતન જલ ભરકર ઘર ચલ એટલે રતન તું પાણી ભરીને ઘરે ચલ ઘરે આવ રતન જગ ભરકર ટબ પર શું કહે છે રતનને કહે છે કે તું જગ ભરી લે અને પછી ટબ
नेतु बन रतन टब जग पर रख सु टबनी ऊपर तू जग मुख सु कहे रतन टबनी पर नी ऊपर तू जग ने मुख। तो चलो अहिया हूँ एक सोपान पूर्ण थयु ने। तो चलो अहिया आपणे आजे सोपान नो अभ्यास कर्यो ने। तो चलो अहिया आपणे एनी खाली जग्या एटले के स्वाध्याय आपेलू छे। तो अहिया शू छे यूनिट नंबर 42 छे। कयुं छे यूनिट नंबर 42 सूचना वांचीशुं। नीचेनी खाली जग्याओ पूरो करवानुं छे। आपणने खाली जग्याओ आपेली छे ते पूर्ण करवानी छे। શું છે રત એમાં ખાલી જગ્યા છે કે રતન ખાલી જગ્યા આપી છે અને ચલ તો રતન કેવું ચાલવાનું કહે છે ઝટપટ રતન ઝટપટ ચલ ત્યારબાદ રતન નલ પર ખાલી જગ્યા બર શું કહે છે રતન નલ પર ખાલી જગ્યા પર તો રતન નલ પર જલ પર શું કરવાનું કહે છે જલ એટલે કે પાણી બર ત્યારબાદ ત્રણ રતન જલ ભરકર ખાલી જગ્યા ચલ શું કહે છે રતન જલ ભરકર ખાલી જગ્યા બર રતન જલ ભરકર ખાલી જગ્યા ચલ તો ક્યાં જવાનું કહે છે ઘર ચલ ક્યાં જવાનું કહે છે ઘર ચલ ત્યારબાદ રતન જગ ભરકર ખાલી જગ્યા બર રતન જગ ભરીને શું ભરવાનું કહે છે ટબ ભરવાનું કહે છે તો રતન જગ ભરકર ટબ બર વીજ રીતે યુનિટ નંબર 43 નીચેની કાનાવાળી હિન્દી બાળાક્ષરી વાંચો અને મહાવરો કરો તો શું છે કને કાનો કા શું લખ્યું છે આ કા ખને કાનો ખા ઘને કાનો ગા ખને કાનો ગા ચને કાનો ચા આપણે શું કરવાનું છે અહીં બાળાક્ષરી આપેલી છે તો આપણે એને લખવાનું પણ છે અને સાથે સાથે બોલતું પણ જવાનું છે ચને કાનો છા ત્યારબાદ જને કાનો જા જને કાનો ચા ટને કાનો ટા ધને કાનો હા ડને કાનો ડા ડને કાનો ડા
અનેકાનો ઓણા તનેકાનો તા થનેકાનો થા દનેકાનો દા શું છે દનેકાનો દા ધનેકાનો દા નનેકાનો ના પનેકાનો પા પનેકાનો ફા છે પનેકાનો પા પનેકાનો ફા બનેકાનો બા પનેકાનો પા મનેકાનો મા ઈયનેકાનો યા રનેકાનો રા લનેકાનો લા વનેકાનો વા શું છે વનેકાનો વા સનેકાનો સા સનેકાનો સા સનેકાનો શા અનેકાનો હા ક્ષણેકાનો શા ત્રણેકાનો ત્રા જ્ઞનેકાનો જ્ઞા અને આ છે સ્વર આ શું છે આ એ સ્વર છે તો ચલો ફરીથી એક વખત આપણે અભ્યાસ કર્યો એનું રિવિઝન કરીએ પહેલાં આપણે શાનો અભ્યાસ કર્યો નીચેના હિન્દી સ્વરોમાં ખૂટતા સ્વરો લખો એનો અભ્યાસ કર્યો ને અહીંયા આપણને સ્વર આપેલા છે અ આ ઈ ઉ ઋ ઈ એ ઓ ઓ અં અને અહ એનો અભ્યાસ આપણે કર્યો ને વહાલા બાળકો ત્યારબાદ આપણે નીચેના હિન્દી મૂળાક્ષરો વાંચો મહાવરો કરો અને લખો એનો પણ આપણે અભ્યાસ કર્યો એમાં આપણે કથી અશુગ્ન્ય એટલે કે આખો આ કક્કાનો અભ્યાસ કર્યો ત્યારબાદ આપણને શબ્દો આપેલા હતા હિન્દીમાં નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો અહીંયા આપણને શબ્દો આપેલા છે તો એનો પણ આપણે અભ્યાસ કર્યો ને ત્યારબાદ નીચેના હિન્દી વાક્યો વાંચો અને લખો અહીંયા આપણને હિન્દીમાં વાક્યો આપેલા હતા તો એનો પણ આપણે અભ્યાસ કર્યો ત્યારબાદ આપણે સોપાન એકમાં આ રતન ચલ રતન ઝટપટ ચલ રતન નલ તપ ચલ રતન નલ પર જલ ભર રતન જલ ભરકર ઘર ચલ અને રતન જગ ભરકર ટપ
પર અને રાધન ટપ જગ પર રખ ત્યારબાદ આપણે એનું સ્વાધ્યાય અને કાનાવાળી હિન્દીમાં બાળક સરી આટલે સુધી આપણે અભ્યાસ કર્યો તો આ તમારે હોમવર્કમાં લખવાનું રહેશે તો ચલો આ